समग्र देश में जन्माष्टमी ने हर्षोल्लास साथे उजवणी थवानी छे त्यारे अरवल्लीनी गिरिमाळाओमां बिराजमान काळिया ठाकोरना मंदिर एवा शामळाजी खाते पण तैयारीओ पूर्ण करवामां आवी छे। अरवली जिल्लाना यात्राधाम शामळाजी खाते श्री कृष्ण जन्मोत्सवने लईने मंदिरने शणगारवामां आव्युं छे, तो जिल्लावासीओमां कान्हाना वधामणाने लईने उत्साह जोवा मळी रह्यो छे। यात्राधाम शामळाजी खाते श्री कृष्ण जन्मने वधावा माटे मंदिर ट्रस्ट द्वारा तेमज गामना युवानों द्वारा तैयारीओने आखरी ओप आपवामां आव्यो हतो। मंदिर तेमज परिसरने विविध रोशनीथी आसोपालव केड तेमज वासना तोरणथी शणगारवामां आव्यु छे। बीजी तरफ जगतना नाथने वधावा माटे गामना युवानों द्वारा समग्र गाममां 100 થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે। એવરી યર સેલિબ્રેશન કરવામાં આવે છે જન્માષ્ટમીનું। 108 જેટલી મટકીઓ આ વખતે પણ બાંધવાનો અમારો ટાર્ગેટ છે, અને શામળાજી યુવક મંડળ જેમ કે 30 વર્ષ જેટલું આ શોભાયાત્રા ચાલે છે, અને આખા દિવસ દરમિયાન શોભાયાત્રામાં મટકી ફોડનો કાર્યક્રમ હોય છે। રાત્રે 12 વાગે પણ જન્મોત્સવ પછી મટકી ફોડવામાં આવે છે, અને કૃષ્ણમય વાતાવરણ હોય છે, અને શામળાજી દેવ ગદાધર વિષ્ણુ સ્વરૂપ છે, એન્શિયન્ટ પ્રાચીન ટેમ્પલ છે, અને બધા યુવા જેટલા પણ આજુબાજુ રહે છે, ઇવન વિદેશ પણ રહેતા હોય એ બી આ 2 દિવસ આઈ સેલિબ્રેશન કરે છે, અને એવરી યર આ 2 દિવસ અમે ડેડિકેટ કરીએ છીએ શામળિયા ભગવાનને। જય શ્રી કૃષ્ણ। જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા શામળાજી મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારો લોકો આ શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાવવામાં આવશે। આ સાથે જ મંદિર પરિસરમાં કાન્હાના ભજન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક મહિલાઓ કાન્હાના ભજન ગાઈને કાન્હાના વધામણા કરશે। શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ના વાઇસ ચેરમેન રણવીર સિડાભી, શામળાજી મંદિરે ઐતિહાસિક નગરી આવેલી છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે અમારા ટ્રસ્ટે મંદિરને સુશોભન રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવશે। અહીં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા પણ કાઢવાની છે, સાથે સાથે ગામના યુવાનો મારફતે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખેલો છે। રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ કરવામાં આવશે, ત્યારબાદ ભગવાનનો અભિષેક કર્યા પછી આરતી થશે, પછી ઠાકોરજી પડી જશે, અને સમગ્ર દેશમાંથી આ કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે ભાવિક ભક્તો ભજન મંડળો બધા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે। એ તમામ ને પહોંચી વળવા અને કોઈને પણ તકલીફ ના પડે તેવું શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે આયોજન કરવામાં આવેલું છે। યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને અરવલ્લી જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેમાં 6 PSI, 100 પોલીસ કોન્સ્ટેબલ, 80 હોમગાર્ડ સહિત 186 જેટલા પોલીસના જવાનો તૈનાત રહેશે, અને કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક છે। આપણો જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે, જેમાં આપણે કૃષ્ણના જન્મની ઉજવણી કરીએ છીએ, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિર કે જ્યાં દર વર્ષે ખૂબ મોટા મેળાનું આયોજન થાય છે અને વિશાળ જનમેદની હાજર રહેતી હોય છે, તો આ ઇવેન્ટને ધ્યાનમાં રાખી અને અરવલ્લી પોલીસ દ્વારા ત્યાં એક મોટો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે, જે અંતર્ગત 6 અધિકારીઓ જેમાં 6 PSI તથા પોલીસના કુલ 180 માણસો ફાળવવામાં આવેલ છે, જેમાં 100 પોલીસ કર્મચારીઓ તથા 80 હોમગાર્ડના માણસો ફાળવાયેલ છે, અને બંદોબસ્તને 2 શિફ્ટમાં ગોઠવવામાં આવેલ છે। આમ જન્માષ્ટમીના અવસરે થઈ આ યોજાનારા મેળામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સારી રહે તે માટે પૂરતા પગલાં લેવાયેલા છે।
સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કૂપર ફોલો કરો.